પોલીસ કર્મચારીની હત્યા કરનાર આરોપી ઝડપાયો. 19 વર્ષના આરોપી રાજુ પવાર ઝડપાયો. હત્યા તેમજ લૂંટ ઢાળ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે આરોપી. એલસીબી લોકઅપ તોડી 19 વર્ષથી ફરાર હતો આરોપી. આરોપી પર પોલીસે ઇનામ જાહેર કર્યું હતું. આરોપીને મહારાષ્ટ્રના કરજત વિસ્તાર ખાતેથી ઝડપી પાડ્યો. મુંબઈના કુર્લા રેલવે સ્ટેશન પર ભીખ માંગતો હતો આરોપી. સુરત શહેર પીસીબી પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. સુરત રૂરલ વિસ્તારના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવસે જ્યારે સુરત રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી, એને સામે ગેંગ થઈ, જે લૂંટારુઓની ગેંગ હતી, અને ઝપાઝપી થઈ, મારામારી થઈ. આરોપીઓએ પથ્થરથી પોલીસ ઉપર હુમલો કર્યો અને આમાં એક પોલીસમેનની મૃત્યુ થઈ હતી. આમાં બાકી તોમતદારો પકડાઈ ગયા હતા અને 3 તોમતદારોને પકડીને સુરત રૂરલ પોલીસની એલસીબી ટીમે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા હતા. 2005ની શરૂઆતના મહિનાઓની વાત છે અને ત્યારે રાત્રે આ લોકોએ કાર્પેટમાંથી ગમે તે રીતે પોલીસમેનની ખિસ્સામાંથી ચાવી કાઢી આ લોકઅપ ખોલીને ભાગવા જતા હતા. 3માંથી 1 પકડાઈ ગયા હતા અને 2 જણા ભાગવામાં સફળ બન્યા હતા. બીજા જે આરોપી હતા, શિવાનંદ ઉર્ફે દગડુ, એને અગાઉ પકડી લેવામાં આવ્યા હતા, પરંતુ આ લોકઅપમાંથી પોલીસવાળાની હત્યાની કેસમાં જે લોકઅપમાં હતા, આમાં રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ ઉર્ફે નારાયણ પવાર પારગી, હાલમાં એની ઉંમર છે 38 વર્ષ, ધંધો ભીખ માંગવાનો, હાલ દુર્ગાંવ ગામ કુલધરણ વિસ્તાર કરજત પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એની બાબતે અમારી ટીમ મહેનત કરતી હતી અને પીસીબી ટીમને જાણવા મળેલ કે આ માણસ કુર્લા પોલીસ સ્ટેશન અને ઘાટકોપર પોલીસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં હોય છે અને જુદા જુદા ધંધાઓ કરે છે અને પોતાની જાત છુપાવવા માટે ભીખ માંગવાનો ડોળ પણ કરતો હોય છે. પીસીબી ટીમ ત્યાં ગઈ પણ ત્યાંથી નીકળી ગયા હતા. એના બાકી સાથીદાર જે ભિખારીઓ હતા એને પૂછપરછ કરી કરજત ગામમાં અને આ વિસ્તારમાં હોવાની બાતમી મળતા પીસીબીની ટીમ કરજત વિસ્તારમાં ગઈ અને ત્યાંથી આ આરોપી રાજુ ઉર્ફે સુદર્શન સન ઓફ ખંડુ નારાયણ પવારને ત્યાંથી અટક કરવામાં પોલીસને સફળતા મળેલ છે. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.